नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने सरस। तो जो आपणे धोरण 3 प्रोजेक्ट वर्क जे आपणे जे सेमेस्टर 1 થી પૂરું કરી લીધું છે, બરાબર યાદ છે ને બધાને? સરસ। તો આજે આપણે કંઈક નવું શીખીએ, બરાબર? શીખવું છે ને? હા, તો ચાલો આપણે આજ સરસ મજાનું બધા જ એક છે ને ચોરસ પેજ કાપી લે। શું કરવાનું છે? આવી રીતે આ ચોરસ પેજ છે, સરસ મજાનું છે। તમારે શું કરવાનું છે? કટ કરી લેવાનું છે, બરાબર? ગમે તેવું ચાલશે, તમારા ચોપડાનું પેજ પણ ચાલશે, બરાબર? અથવા તો પૂઠું પણ બેન્ડવાળું જોઈએ એવું સરસ મજાનું છે। આવી રીતે ચોરસ પેજ છે, શું કરવાનું છે? તમારે કટ કરી લેવાનું છે। ત્યાર પછી છે આ પેજને આવી રીતે છે બેન્ડ વાળવાનું છે, બરાબર? આવી રીતે બે ખૂણાઓ છે, આમ કરીને સરસ મજાના સરખા છે એ બેન્ડ વાળવાના છે, બરાબર? તમે જોઈ શકો છો આવી રીતે ત્રિકોણ થશે, બરાબર? શું થશે? ત્રિકોણ થશે। એ ત્રિકોણને પાછું બેન્ડ વાળો, આવી રીતે બે ખૂણા ભેગા કરી સરસ મજાનું છે એ બેન્ડ વાળવાનું છે। પાછું વળી ત્રિકોણ થઈ ગયું છે, થઈ ગયું છે। તો આ જ રીતે આવી રીતે ત્રિકોણને આપણે 3 વખત ત્રિકોણ કરશું, 1 આ 2 હજુ એક ત્રિકોણ આપણે બનાવ્યું, બરાબર? આ છે ત્રીજું ત્રિકોણ થઈ ગયું, બરાબર? આ રીતે 3 ત્રિકોણ બનાવ્યું, ત્રિકોણ 3 થઈ જાય સરસમાં। જો આ 1 ત્રિકોણ, આ 2 ત્રિકોણ, બરાબર? પછી આ 3 ત્રિકોણ આવી રીતે છે। પાછું આપણે ખોલી નાખશું ચોરસને, શું કરી નાખશું? ખોલી નાખશું। હવે આ ખોલ્યા પછી તમે જોઈ શકો છો એમાં આકાર દેખાય છે, દેખાય છે ને? આવી રીતે ઘડી દેખાય છે, એ ઘડી આપણે વ્યવસ્થિત બેન્ડ વાળવાની છે। હવે કઈ રીતે બેન્ડ વાળું છું એ તમારે જોવાનું રહેશે, બરાબર? તો હું છે ઘડીને બેન્ડ વાળું છું, બરાબર? આવી રીતે જો આ બે છે આવી રીતે ચોરસ છે, તો આ બેને છે આપણે બેન્ડ વાળશું આવી રીતે, એ બેન્ડ વળી જશે તો આને આપણે ઉપરથી આમ કરી દેશું, ફરીથી ત્રિકોણ થઈ ગયું। પણ ત્રિકોણ છે એ કઈ રીતે થયું? જો તમે જોઈ શકો છો ત્રિકોણ આ રીતે ત્રિકોણ થયું છે, કઈ ઘડી કેમ વાળવાની છે, બરાબર? તમે જોઈ શકો છો, તો આ રીતે આ ત્રિકોણ થઈ ગયું છે। હવે ત્રિકોણને આપણે આમ કરી દેશું, એમ કર્યા પછી આને જે છે ફરીથી આપણે આવી રીતે, જો આ બે બાજુ પાક્યા છે આવી રીતે, બરાબર? બધાય નથી લેવાની, આપણે ખાલી આ બે જ લેશું। તો આ રીતે બેન્ડ વાળવાનું છે, બરાબર? ત્યાર પછી આવી રીતે સરસ મજાનું બંને બાજુથી આ બેન્ડ વાળવાનું છે, થઈ ગયું। આ રીતે બેન્ડ વાળ્યા પછી તમે જોઈ શકો પાછળ આવી રીતે છે અને અહીંયા પણ આવી રીતે છે, બરાબર? તો હવે આ છે બેન્ડ વાળ્યું છે, આ જે પાક્યા છે આમ રહે છે, આપણે ત્રિકોણ આમ કરી નાખીએ, બરાબર? હવે એ થઈ ગયા પછી જે આ ભાગ છે એને આવી રીતે આપણે બેન્ડ વાળશું, આ ભાગ છે, આ ભાગ એકને જ છે, આવી રીતે સરસ મજાનો બેન્ડ વાળશું, બધાને નથી વાળવાના, ખાલી આપણે આ એક જ ભાગ એવો છે જેને આપણે વચ્ચેથી શું કરીશું? બેન્ડ વાળીશું, બરાબર? આવી રીતે અહીંયા ટોંચ બનાવીશું, બરાબર? આમાં તમને દેખાય છે, શું દેખાય છે તમે જોઈ શકો છો, બરાબર? જો આ ભાગ એક જ આપણે બેન્ડ વાળ્યો છે, એ બેન્ડ વાળેલો ભાગ મેં આપણે અહીંયા છે આમ કર્યું, હવે અહીંથી થોડું આપણે આવી રીતે આમ કરશું, જો હવે તમે જોઈ શકો છો આ શું થઈ ગયું છે,
શું દેખાય છે તમને? આ તમે બધાને જ ખબર છે, તિતલી, પતંગિયું, બટરફ્લાય, બરાબર જે તમે જોયું છે. સરસ મજાનું બટરફ્લાય છે એ થઈ ગયું છે. હવે તમે આમ આમ કરશો એટલે એ ઉડશે, બરાબર ઉડે છે ને. તો આ રીતે સરસ મજાનું છે, તમારે પણ બટરફ્લાય બનાવવાની કોશિશ કરવાની છે. આપણે બધું જ શીખવાનું છે ભણતરની સાથે સાથે, બરાબર. તો આ છે તમારે બનાવવાનું છે. જો તમે જોઈ શકો છો બટરફ્લાય સરસ મજાનું ઊભું પણ રહે છે. જો બટરફ્લાય સરસ મજાનું છે એ ઊભું પણ રહે છે, બરાબર. તો આ રીતે છે બટરફ્લાય તમારે બનાવવાનું છે. હવે આને તમે ક્યાંય પણ ચિપકાવી શકો, બરાબર. તો આ રીતે બનાવવાનું છે, બરાબર. તમારે એ જ ડબલમાં આ બટરફ્લાય બનાવવાનું રહેશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ કંઈક પ્રવૃત્તિ કરીશું, બરાબર.